સમગ્ર રાજ્યમાં આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન અમલમાં કરવામાં આવ્યું છે. ત્યારે પાટણ શહેરમાં વર્ષોથી પડી રહેલા હેલ્મેટો વાહન ચાલકો પહેરીને જોવા મળ્યા હતા. તો ચુસ્ત ટ્રાફિકના નિયમોના અમલને લઈ પાટણ જિલ્લા અને શહેર ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી અને શિહોરી 3 રસ્તા પાસે એક બાજુ જિલ્લા ટ્રાફિક અને બીજી બાજુ શહેર ટ્રાફિક દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિકના ચુસ્ત અમલને લઈ હેલ્મેટ વગરના વાહન ચાલકો, સીટ બેલ્ટ બાંધ્યા વગરના વાહન ચાલકો સહિત પીયુસી ડ્રાઇવિંગ લાયસન્સ મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી તેઓની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજ રોજ શિહોરી 3 રસ્તા પાસે ટ્રાફિકની ઝુંબેશ દરમિયાન હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ બાંધ્યા વગરના વાહન ચાલકો વધારે દંડાયા હતા. તેમાં મહિલાઓનો હેલ્મેટ વગર વધારે સમાવેશ જોવા મળ્યો હતો. તો કેટલાક વાહન ચાલકોમાં સરકારની આ નીતિ સામે વિરોધ પણ જોવા મળ્યો હતો. ત્યારે એક વાહન ચાલકે સરકારની આ નીતિને સખત શબ્દોમાં વખોડી કાઢી આવનાર સમયમાં ખેડૂત, વેપારીઓ અને ગ્રામજનો રસ્તા પર ઉતરી સરકારનો વિરોધ પ્રદર્શિત કરવાનું જણાવ્યું હતું. આજે સરકારશ્રીના આદેશ પ્રમાણે જે લોકોને હાલાકી પડી રહી છે, 100 રૂપિયા દંડ હતો. આજે લોકોને કેટલી જુઓ, તમે રસ્તા પર જુઓ છો કેટલું લોકો હેરાન થાય છે. તળા ભાજપ વાળાને શરમ આપી જોવે કે આપણે કાલ અત્યારે મોદી સરકારને ખોબલે ખોબલે મત આપે ને લોકોને તકલીફ કેટલી પડે છે. છતાં આજે જુઓ, આ ટેમ્પા જુઓ, રિક્ષા બાઇક ચાલકો જુઓ, તો ફેરફાર કરી અને હજુ સુધી આના પછી કોઈક નિર્ણય લઈ લે અને લોકોને રાહત આપે. આ દાદા જુઓ, દવાખાને જવું છે, આ દવાખાને જવું છે, લોકો બેસી રહ્યા છે, આ ફાઇલ લઈને ઉભા છે. આંદોલન કરવા પણ તૈયાર છે. લોકોને, ખેડૂતોને, વેપારીઓને, ધંધાને, નાના નાના વેપારીઓ દરેક અમે રસ્તા પર ઉતરી જવાના છીએ. તો એક ઇમરજન્સી કેસ હોવા છતાં ટ્રાફિક પોલીસે તેની ગાડી રોકતા બીમાર વ્યક્તિ દવિધામાં મુકાયો હતો અને તેને ઇમરજન્સી કેસ હોવા છતાં પોલીસે રોક્યા હોવાનું જણાવી રાજ્ય સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. આમ આજ રોજ સવારથી જ શિહોરી 3 રસ્તા પાસે જિલ્લા અને સિટી ટ્રાફિક દ્વારા ટ્રાફિક નિયમોનું સઘન ચેકિંગ હાથ ધરી 1 લાખ રૂપિયા કરતાં પણ વધુ દંડની રકમ વસૂલી હતી.